ચાલો માર મિત્રો, હવે તમે પાના નંબર 17 ઉપર બીજા જોડકા જુઓ. તેમાં શું છે કે આડા સરવાળા છે. પણ કેવા છે? બે સ્ટેપમાં જેમ આપણે ઊભા સરવાળા કરીને એમ બે વાર કોઈ રકમ ઉમેરવાની આવે છે. પછી ત્રણ અંકની હોય, બે અંકની કે એક અંકની, આપણે કરવાનું છે સરવાળો. હવે 200 + 3 + 30 એટલે 200માં 3 ઉમેરીને 30 ઉમેરો, અથવા 200માં 30 ઉમેરો એટલે 230 અને 3 233. તો એ અહીંયા શબ્દમાં ક્યાં લખેલું છે તમારે જોવાનું. તો 233 અહીંયા લખ્યા છે. તો આ એકની સામે કરવાનું સી, કારણ કે અહીંયા સી છે એટલે સી કરવાનું. ત્યારબાદ સૌથી પહેલાં તમારે મોટી સંખ્યા લેવાની. 3 અંકવાળી સંખ્યા છે 300, એમાં 20 ઉમેરો 2 અંકવાળી એટલે 320, એમાં 3 ઉમેરો એટલે 323. તો 323 અહીંયા ક્યાં લખ્યા છે? આ રહ્યા કેમાં છે? એમાં. તો 2 નંબરની સામે લખવાનું એ. ત્યારબાદ અહીંયા છે પહેલાં 300, એમાં 20, 320 અને 2 22, 322. તો 322 લખ્યા છે ડીમાં. તો અહીંયા લખવાનું 3ની સામે ડી. ત્યારબાદ અહીંયા છે 200 + 20, 220 + 3 એટલે 223. તો ક્યાં લખ્યા છે? અહીંયા બીમાં. તો 4ની સામે લખવાનું બી, બરાબર છે. ત્યારબાદ અહીંયા તમને કીધું છે કે ખૂટતી સંખ્યાઓ લખો. તો અમુક સંખ્યાઓ આપી દીધી છે ને અમુક જગ્યાએ ખાલી જગ્યા છે જે આપણે ભરવાની છે. તો જુઓ 40 + 30, એમાં 10 ઉમેરો એટલે 40, 10 ઉમેરો એટલે 50, 10 ઉમેરો એટલે 60. જ્યાં પહેલાં જ છે, આપણે કાંઈ ન લખવું હોત તો લખત તો 60 જ, એટલે આપણે આમાં 60 જ પહોંચ્યા એટલે આપણી ગણતરી સાચી છે. પછી 70, પછી એમાં 10 ઉમેરો 80, 90, 100, એમાં 10 ઉમેરો એટલે 110 થાય. તો જુઓ આપેલા છે. ત્યારબાદ 120 અને 130. એવી જ રીતના હજી એક ઉદાહરણ બતાવી દઉં. 250, એમાં 10 ઉમેરો એટલે 260, 270, 280, 290, એમાં 10 ઉમેરો એટલે 300. તો 300 અહીંયા આપ્યા છે એટલે આપણે સાચા ચાલીએ છીએ. 10 ઉમેરો એટલે 310, 10 ઉમેરો એટલે 320, પછી 330. તો આપેલા જ છે. આવી રીતના અહીંયા તમારે ગણતરી ગોતું જવાનું છે. હવે અહીંયા જુઓ, પહેલી ખાલી જગ્યા છે એના પછી 50 આપ્યા છે, 550 આપ્યા છે, બરાબર. 550 પહેલાં શું આવશે એ આપણને ખબર નથી. શું કરવાનું પહેલાં? અહીંયા બે સ્ટેપ પછી 700 છે, બરાબર. એટલે 550માં 50 ઉમેરો એટલે 600, એમાં 50 ઉમેરો એટલે 700, અને ત્યાં એમાં 50 ઉમેરો એટલે 700. તો અહીંયા 700 આપેલા જ છે. તો આપણે ત્યાં 700 જ પહોંચ્યા, કારણ કે આપણે 50 ઉમેરતા જઈએ છીએ. 650માં 50 ઉમેરો એટલે 700 આવે. તો અહીંયા આપણે 700 જ લખવાના થાત ને, અહીંયા 700 લખેલા જ છે એટલે આપણે સાચા છીએ. 50 ઉમેરો એટલે 750, પછી 800 અને 850, 50 ઉમેરીને આપેલા જ છે. ત્યારબાદ અહીંયા 52, પછી 2 ખાલી જગ્યા છે, પછી 58 છે. એટલે 52 ને 58ની વચ્ચે 5 અંક આવે એટલે આ લોકોએ એને બદલે 2 જ દર્શાવેલા છે એટલે એક એક મૂકતા ગયા છે. 52 પછી 53 નહીં 54 લેવાના, 55 નહીં 56 લેવાના, અથવા એને બધી બેકી સંખ્યા લીધી છે એમ પણ તમે કહી શકો. પછી 57 નહીં 58 લેવાના, 59 નહીં 60 લેવાના, 61 નહીં 62, 63 નહીં 64, 65 નહીં 66, 67 નહીં 68. આવી રીતના આ બધા જ ઉદાહરણો જેમાં ખૂટતી સંખ્યા જ ખાલી પૂરવાની છે એ તમારે ઘરે રફબુકમાં પ્રયત્ન કરવાનો છે, સ્વાધ્યાય પોથીમાં પ્રયત્ન કરવાનો નથી. હું તમને આની પીડીએફ તો પાછળથી મોકલી જ આપીશ. ત્યારબાદ મણકાઘોડીને આધારે સંખ્યાને અંકોમાં લખવાની છે. તો મણકાઘોડીમાં કેટલા મૂળ છે એની નીચે લખવાનું 1 2 3 4 5 6 7. તો આ લાઈનમાં 7 છે એટલે 7 લેખા, વચ્ચેની બાજુ 1 અને 2 એટલે 2, પછી અહીંયા 1 2 3 4, તો અહીંયા લખવાના 4, 427 અને 49. ત્યારબાદ અહીંયા 1 2 3 4 એટલે 4, 1 2 3 4 5 6 7 એટલે 7, 1 અને 2 2, 276 થાય છે. ત્યારબાદ અહીંયા 1 2 3 4 5 6 7 8 એટલે 8, 1 જ છે અહીંયા એટલે 1,
आठ छिया एट्ले आठ एट आठ सौ अठार पंचाठ आ रीतना आ मणका घोड़ी ने आधार तेरे संख्या लखवानी है। हजी तेरे पाना नंबर अठार पर एवं है जो हूँ तमने करी दू चु एक बे त्रण चार पाँच एट पाँच पाचा पाँच अच्छे एट पाँच पाचे पाँच अच्छे एट्ले पाँच पाँच सौ पंचावन थैया कहवा त्यारबाद अँ एक बे त्रण एट त्रण नौ एक बे त्रण चार पाँच छ सात एट्ले सात सात नौ ने त्रण एट सात सौ त्राणु वंचाय त्यारबाद अँ एक बे त्रण एट त्रण अँ कई नहीं कई न हो जीरो मूकी देवाना त्यारबाद एक बे त्रण चार पाँच छ एट छ छ जीरो त्रण छ सौ ने त्रण तो अँ सुधी ते कर लो बराबर है। और जे मैं वर्क कीधु पूरती संख्या लखवा रफबुक में एम जो जोने बदी जाते करने प्रयत्न करजो। हूँ पाचड़े पीडीएफ तो मोकलीस आना पीछे आग पर हज तक वीडियो मोकली दईश त्या सुधी बाड़को आज।